નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સતત ત્રીજા દિવસથી ગુજરાતની ધરા ધ્રુજી રહી છે. ગુજરાતમાં 3 દિવસ પહેલાં ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણ, કચ્છ બાદ હવે આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યારે લોકોને ડર સતાવી રહ્યો છે કે શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવ્યું છે. ગુજરાતમાં જ્યારે જ્યારે ભૂકંપના આંચકા આવે છે ત્યારે કચ્છ ભૂકંપની યાદ તાજી થાય છે. તેવામાં સતત આવતા આંચકા કઈ બાબતોના સંકેત આપી રહ્યા છે, ત્યારે હવે વલસાડમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વલસાડના ધરમપુર તાલુકા ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળા આંબા ગામ પાસે ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે. કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાકડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા, ત્યારે કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આંચકા આવી ચૂક્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર હતું. પાટણમાં નોંધાયેલ ભૂકંપ કેમ્બે રિફટમાંથી એક્ટિવિટીના કારણે આ ભૂકંપ આવ્યો હોઈ શકે. પાટણ પાસે કેમ્બે અને કચ્છ રિફટ ભેગી થાય છે, જ્યાં આ પ્રકારની હલચલની સંભાવનાઓ વધુ છે. 15 વર્ષ બાદ પાટણમાં ફરી એક વખત ભૂકંપ નોંધાયો છે.